हेलो फ्रेंड्स, स्वागत है तमारू चैनल नी अंदर। मित्रों, बे दिवस पहला एवं कही सकें कि भाई आप ग्रुप डी आंसर की जो है रजू थी है। हमें आंसर की जो एवं कही सकें कि बहु बधा स्टूडेंट नाराज थे कि सर अमे जे धार्युं हतुं ए प्रमाणे अमारू रिजल्ट नहीं। घणा बधाना मने कॉल आव्या, मेसेज आव्या कि सर बहु बधा क्वेश्चन्स अमारा खोटा थया छे। अने कोई कोईनुं तो एवुं कहेवुं छे कि सर बहु मेरिट नीचू जशे, बराबर। हवे पेली वस्तु तो ये करी शको तमे कि भाई अत्यारे तमे जे तमारी पासे आंसर की छे एने तमे प्रोपरली चेक करो। तमने ज्यां ज्यां एवुं लागतुं होय कि भाई आ क्वेश्चन्सनो आंसर मैं जे आप्यो ए राइट छे, एमणे जे कीधुं छे खोटो छे, तो तमे एनी सामे ऑब्जेक्शन लई शको छो, बराबर छे। अने एनी प्रोसेस बी एने आपी छे, समय आप्यो छे 19 तारीख सुधीमां तमारे जे कंई छे ए करवानुं रहेशे। बीजी वस्तु, आ आंसर की जे छे ए प्रोविजनल आंसर की कहेवाय, फाइनल आंसर की नथी। आना पछी हजू सुधारो थई अने पाछी फाइनल आंसर की आवशे। ए आंसर की आव्या बाद पछी तमारू मेरिट बार पड़शे, बराबर। बधानुं कहेवानुं छे सर के बहु ओछा प्रश्न अमारा साचा पड्या छे, तो एक वस्तु ए पण तमे समजी लो। मैं पेपर जोया કે બહુ હાર્ડ પેપર છે, બહુ લેન્ધી પેપર છે, આખા આખા એક એક પેજનો એક પ્રશ્ન થાય એવડા મોટા પ્રશ્ન જે છે એમણે બનાવી અને પેપર જે છે બનાવ્યું હતું, બરાબર। એટલે બની શકે કે ભાઈ એવું લાગે છે કે ભાઈ તમને હાર્ડ પેપર આપી દીધું તો ઘણા બધા સમયની અંદર પ્રશ્ન સોલ્વ ન પણ થઈ શક્યા હોય એવું બી હશે, બરાબર। એના હિસાબે તો હાર્ડ છે એ વાત કરીએ તો એની સામે એક વસ્તુ એ પણ બને છે કે એ પેપર માત્ર તમારા માટે હાર્ડ નહોતું, બરાબર, તમામ સ્ટુડન્ટ માટે હાર્ડ હતું, તમારા એકલા માટે હાર્ડ હતું નહીં, બરાબર છે। તો મારું કહેવાનું એ છે કે આપ શાંતિ રાખો, 2-5 દિવસ ખમી જાઓ, બરાબર। ફરીથી આન્સર કી પાછી આની આ જે છે એ નવી આવશે અને એમાં તમે તમારું મેરિટ જે છે એને ચેક કરજો, માર્કને ચેક કરજો। અઘરું હતું પેપર તો બધા માટે અઘરું હતું, તમારા એક માટે હતું નહીં, બરાબર છે। ઘણા બધા સ્ટુડન્ટના રિવ્યૂ મેં જોયેલા છે કે કોઈના પણ ઝાઝા માર્ક થતા નથી, બરાબર છે। 30-35-40-30-35 ભાગ્યે જ આપણને એવા અમુક સ્ટુડન્ટ છે કે જેમના 60 માર્ક પણ આવેલા હોય, બરાબર છે। તો મેરિટ નીચું જશે જ, બરાબર। અને ફિઝિકલ માટે તૈયારી કરવી કે શું કરવું, બસ આટલા દિવસ થઈમાં જુઓ તો હું એમ કહું છું 10-એક દિવસ રાહ જુઓ, ફાઇનલ આન્સર કીની સાથે તમને કહી દેશે, બરાબર। આટલા દિવસ ખાઈમાં છો તો 2-5 દિવસ 10 દિવસ રાહ જુઓ કે જેની અંદર તમારું આન્સર કી ફાઇનલ આવે અને નીચે લખેલું જ આવશે કે યુ આર એલિજિબલ ફોર પીઈટી અથવા તો નોટ, બરાબર। તમે એના માટે એલિજિબલ થયા છો કે નથી થયા, બરાબર છે। અને ઘણા બધા છે કે સર બહુ આશા હતી, અમે ઘણા બધા દુઃખી થયા છીએ, બહુ તકલીફ થઈ છે, તો મેં બહુ કીધેલું કે ભાઈ તમે પ્રેક્ટિસ કરો। તમે લોકો જ્યાં સુધી ગણિત એવી વસ્તુ છે, રિઝનિંગ એવી વસ્તુ છે, જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી સ્પીડ આવતી નથી। હું વિડીયોની અંદર કહેતો કે અત્યારે જોવો છો તો તમને શીખાઈ જશે, સમજાઈ જશે, પણ પ્રેક્ટિકલી તમે જ્યારે એ દાખલા ગણશો અને તમે જોશો કે મને આ દાખલો ગણતા સમજતા મારે 30 સેકન્ડ 2 મિનિટ કે વધારે સમય લાગે છે, તો એ જ વસ્તુ પરીક્ષામાં લાગવાની હતી, બરાબર। અને જે લોકોએ પ્રેક્ટિસ કરી છે એને ફાવટ સારી હતી, એની પાસે ઝડપ સારી હતી, તો એ લોકો સરળતાથી દાખલાઓ ગણી શક્યા છે। આ ગઈકાલે જે આપણામાં છે 2-3 સ્ટુડન્ટ છે કે જેમને 60 માર્ક બી આવેલા છે, બરાબર, કટ ઓફ થતાં, એનો મતલબ કે ભાઈ એણે ખરેખર પ્રેક્ટિસ કરી છે, એને પણ તમારી જેવું જ પેપર હતું, એને પણ તમારી જેટલો જ સમય હતો, તો એ વ્યક્તિ કરી શક્યો છે, તમે નથી કરી શક્યા। એટલે આપણે એવું બી કહી શકીએ કે ભાઈ ક્યાંક ને ક્યાંક તમારી પણ ભૂલ હશે, એને સ્વીકારવી પડશે, બરાબર। પણ એ ભૂલ સ્વીકારી નારાજ નહીં થવાનું। ઘણા કે સર મારી બહુ અપેક્ષાઓ હતી, હું બહુ આશા રાખી, તો ભાઈ બધા અપેક્ષાઓ હોય જ છે પરીક્ષાઓ પર, તમે સાચા જ છો, તમારી લાગણીઓ દુભાણી હશે, તમને દુઃખ થયું હશે, બરાબર, ફેલિયર આવે છે, પણ ફેલિયરને સ્વીકારવું તો પડશે જ, અને નેક્સ્ટ માટે આપણે આ ફેલિયરમાંથી શું શીખ્યા, આપણી ક્યાં કમીઓ રહી ગઈ એને પૂરી કરી અને નેક્સ્ટમાં એવું કંઈક સારું કરીએ કે જેથી આમાંથી આપણને શીખવા મળે અને આપણે સારી રીતે બીજી પરીક્ષાઓમાં પાસ થઈએ। અને કહેવાય છે ને કે ભાઈ જે નિષ્ફળતાને પચાવી શકે છે એ જ વ્યક્તિને સફળતા મળે છે, એટલે નિષ્ફળતાને પચાવવી પડશે। હવે 10-એક દિવસ રાહ જુઓ, બરાબર છે। અને મેં એ પણ જોયું છે કે ક્યાંક તમે સાચા બી છો, એણે આન્સર આપવામાં ભૂલ કરી છે, બરાબર છે, કે તમે આપ્યો છે કોઈ ક્વેશ્ચનનો આન્સર 15 અને સાચો આન્સર 15 જ થાય છે, પણ આન્સર કીવાળાએ એનો 18 આન્સર આપ્યો, તો તમને લાગે છે કે આ ખોટું છે, તો એમ તમારી જેમ આખા ભારતમાં બધાને લાગતું હશે, તો એ બધા ઓબ્જેક્શન કરશે જ અને એ ક્વેશ્ચનને સુધારો કરવામાં આવશે જ, એટલે તમે એ ચિંતા ન કરતા કે સાહેબ મારું સાચું છે છતાં ખોટું પડ્યું, જેટલા સાચા હશે એ 100% સાચા થશે જ, અને તમે કટ ઓફ તમારું જે છે સોરી તમારા માર્ક ગણો તો એવી રીતે ગણો
કે ભાઈ તમે કુલ કેટલા પ્રશ્નના જવાબ આપ્યા છે, એમાં તમારા સાચા કેટલા છે, ખોટા જે છે એનું પાછું નેગેટિવ માર્કિંગ થશે, બરાબર. બીજી વાત કે આ વખતે એ લોકોએ પર્સન્ટાઇલથી માર્કિંગ કરવાનું નક્કી કર્યું છે. તો હવે મેઇન વસ્તુ પર્સન્ટાઇલ જે છે એનો ખેલ બાકી છે, એટલે પર્સન્ટાઇલનું કેલ્ક્યુલેશન થયા પછી તમારું મેરિટ શું બને છે અને પછી ફાઇનલ મેરિટમાં તમે આવો છો કે નહીં એ જોવાનું રહેશે. એટલે ત્યાં સુધી શાંતિ રાખીશું, બરાબર છે. આપણે 5-10 દિવસ જુઓ, અને મને ખબર છે કે દિવાળીનો તહેવાર આવે છે, તો અત્યારે જે બની ગયું છે થઈ ગયું છે એને સ્ટે રાખો અને રાહ જુઓ કે ફાઇનલ રિઝલ્ટમાં શું આવે છે. ત્યાં સુધી આપ બધા પોતાના પર કંટ્રોલ રાખી, શાંત મન રાખી અને જે થાય છે એને જોઈ રાખો. અને દિવાળી જે છે એનો સરસ તહેવાર આવે છે, તો તમે એ તહેવારની ઉજવણી કરી અને સારી રીતે મંગલમય એકબીજાને શુભેચ્છાઓ પાઠવો. ચલો આ વિડીયો આટલો જ રાખીએ છીએ, ફરીથી આપણે કંઈક આવી નવી સમાચાર માટે મળીશું.